ઉત્તરાયણના તહેવારને ટુરિઝમ સાથે જોડ્યો છે ત્યારે ગરીબ પરિવારને રોજગારી પ્રાપ્ત થાય તેવા વ્યવસાય અને તેની સાથે જોડવામાં પણ આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પતંગ મહોત્સવનો વાપ પણ વધાર્યો છે. ગુજરાતના વિવિધ સ્થળોએ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના કાઇટ ફેસ્ટિવલની ચર્ચા થઈ રહી છે. પતંગ મહોત્સવના સમાજમાં ગરીબ શ્રમજીવીઓ પરિવારનો આર્થિક વધારાનો અને આધારનો ઉત્સવ બની રહ્યો છે. ગુજરાતમાં પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગમાં મુખ્યત્વે મહિલાઓ જોડાયેલી છે. પરિણામે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની છે. રાજ્ય સરકારે સૂર્ય ઉપાસનાને રાજ્યના વિકાસ સાથે પણ જોડ્યો છે. ગુજરાતને સૂર્ય શક્તિનો મહત્વપૂર્ણ ઉપયોગ કર્યો છે. ગુજરાત દુનિયાનું સોલાર કેપિટલ બનવાની દિશામાં ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આજે હિન્દુસ્તાનમાં કોઈ એક જગ્યા સૌથી વધુ ઉત્પાદન હોય તો તે ગુજરાતમાં થઈ રહ્યું છે. ગુજરાત સરકારે સાચા અર્થમાં સૂર્ય દેવતાની ઉપાસના કરીને ધરતીના તાત માટે સૂર્ય શક્તિ સમાન કિસાન યોજના શરૂ કરી છે. સૂર્ય શક્તિ